हेलो, वेलकम यू ऑल इन द यूट्यूब चैनल ऑफ कोटक स्कूल। छोकराओ, वर्तमान समय में COVID-19 महामारी ना कारणे ऑनलाइन एज्युकेशन में आपणे आगळ वधी रह्या छीए अने अत्यारे जोईए तो आपणे ऑनलाइन एज्युकेशन प्लस ऑनलाइन सिस्टम सोशियल मीडिया आ बधी वस्तु आपणे वधारे सारी रीते समजाय छे। अने एमां पण वात करीए तो एना अलग अलग फॉर्मेट जे छे, जेम के व्हाट्सएप छे, फेसबुक छे, यूट्यूब जेना माध्यमथी तमे अत्यारे अभ्यास करी रह्या छो, ए सिवाय ईमेल राइटिंग वगैरे वगैरे तमारा माटे हवे कॉमन बाबतो बनती जाय छे। तो आजथी 5 वर्ष के 10 वर्ष पहेलानो समय ए हतो कि ज्यारे ईमेल एवुं नाम पड़तुं ने त्यारे व्यक्ति विचारमां पड़ी जतो कि ईमेल एटले शुं अथवा केवी रीते उपयोगमां लेवाय। पण हवेना समयनी जो वात करूं अत्यारे तो नॉट ओनली इन एज्युकेशन बट ऑल्सो इन कॉर्पोरेट सेक्टर, એટલે કે બેન્કિંગની અંદર, કંપનીઝની અંદર વધારે પડતી જે ડીલિંગ થાય છે ને એ એક જ માધ્યમથી થાય છે, અને એ માધ્યમ છે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ઉપયોગ થતો ઇલેક્ટ્રોનિક મેલ। અને હા, એટલા માટે જ બોર્ડ, ગુજરાત બોર્ડ દ્વારા ખાસ આ વિષયને ધોરણ 10 અને ધોરણ 12ની અંદર તમારા સિલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એક એવો વિષય, એક એવો ટોપિક કે જે તમને સેક્શન ઈની અંદર ધોરણ 10 અને ધોરણ 12માં બંનેને રાઇટિંગ પોર્શનની અંદર 5 માર્કના વેટેજની સાથે પૂછાય છે। હા, પણ આ ટોપિક જે છે ને એ થિયરી કરતાં વધારે પ્રેક્ટિકલ છે। જેમ કે હું કોઈ પણ વિદ્યાર્થીને એવો પ્રશ્ન કરું કે તમારું ઈમેલ એકાઉન્ટ છે અથવા તો તમે જીમેલમાં કે કોઈ રેડિફ મેલની અંદર કોઈની કોઈ પણ જગ્યાએ તમારું એકાઉન્ટ છે, એટલે તમારે વિચારવું નહીં પડે, તમારું એકાઉન્ટ ઓલરેડી છે જ। કેમ? તો કે તમે તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર પ્લે સ્ટોરનો ઉપયોગ કરો છો, રાઈટ? હવે પ્લે સ્ટોરની અંદર તમે ગમે ત્યારે જઈને સેટિંગની અંદર જોશો ને કે માય એકાઉન્ટ, તો એની અંદર તમને દેખાડશે તમારું પોતાનું એકાઉન્ટ જે બનેલું હશે કાં તો yahoo.com ની અંદર કાં તો gmail.com ની અંદર। આ છે તમારું મેલ આઈડી, અને એ ન હોય તો એના વગર તમે પ્લે સ્ટોર ઉપયોગ કરી શકતા નથી। એવી રીતે યુટ્યુબની અંદર પણ કોઈ પણ વિદ્યાર્થીને હું પૂછું કે તમારી ચેનલ, તો તમે વિચારી નહીં શકો કેમ કે તમારી ચેનલ ઓલરેડી છે જ, તમારું એકાઉન્ટ છે એ નામથી જ તમારી ચેનલ રજિસ્ટર્ડ છે, રાઈટ? તો આ બધા એવા ટોપિક છે, એવા મુદ્દાઓ છે જે અત્યારના સમયમાં તમને હું કહું એનાથી વિશેષ તમને ખ્યાલ હોય છે। હવે આ ટોપિક જે છે એ આપણે બોર્ડના માધ્યમથી થિયરી પ્રમાણે પણ ભણવાનો છે, જેમ મેં કીધું એમ કે એના 5 માર્કનું વેઇટેજ છે અને સેક્શન ઈની અંદર ધોરણ 10 અને ધોરણ 12ને બંને વિદ્યાર્થીઓને પૂછાય છે। તો સ્ટાર્ટ કરીએ ઈમેલ રાઇટિંગ સેક્શન ઈની અંદર પૂછાતો ટોપિક, વેટેજ છે એનું 5 માર્કનું, એટલે ખાસ ધ્યાનથી સમજજો અને આની પ્રેક્ટિસ પણ આપણે વ્યવસ્થિત રીતે કરવાની છે। શું છે ઈમેલ રાઇટિંગ? તો એના મિનિંગમાં વાત કરીએ તો ઈમેલનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક મેલ, એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી મોકલાતો પત્ર, પત્ર એટલે મેલ, ઇલેક્ટ્રોનિક મતલબ અત્યારે આપણે એને ઇન્ટરનેટ સમજીએ। તો ઇન્ટરનેટના માધ્યમથી, ઇલેક્ટ્રિસિટીના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ, પછી બીજું રાજ્ય હોય, બીજો દેશ હોય તો પણ ચાલે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જો પત્ર વ્યવહાર કરવો હોય તો એમાં ક્યાંય પોસ્ટમાં જવાની જરૂર નથી, પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવાની જરૂર નથી, તમે તમારા કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ ફોનના માધ્યમથી એકબીજા સાથે પત્ર વ્યવહાર કરી શકો, અને આને કહેવાય છે ઈમેલ। આપણે વાત કરવાની છે આને ઈમેલ રાઇટિંગના ફોર્મેટથી, તો એનું ફોર્મેટ પણ હું આપને સમજાવું છું, ખાસ કરીને એને એક્સપ્લેન કરું છું અને એમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો એની પણ ચર્ચા કરીશું આ વિડીયોની અંદર। ઈમેલ રાઇટિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના સમયમાં, આ ટોપિક તમારે ખાલી માર્ક મેળવવા માટે નહીં, પ્રેક્ટિકલ લાઈફમાં પણ શીખવાનો છે। જે જે લોકોનું ઈમેલ આઈડી ન હોય એ આજે જ બનાવી લઈએ, બહુ વ્યવસ્થિત એવું ઈમેલ આઈડી બનાવશો। અચ્છા, એના પણ અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ છે જે મોસ્ટ ઓફને ખ્યાલ જ હોય છે કે ઈમેલ આઈડી બનાવતી વખતે એમાં કેપિટલમાં નામ ન લખી શકાય, તમારું નામ છે એ સ્મોલમાં થઈ જશે, ઓલરેડી એક્સેપ્ટ જ નહીં કરે, વચ્ચે તમે સ્પેસ નહીં મૂકી શકો, હા અંડરસ્કોર કરી શકો છો, અને તમારું ઈમેલ આઈડી મતલબ સપોઝ કોઈ એક વ્યક્તિનું નામ છે કે રાહુલ મલ્હોત્રા, તો એ બનાવશે રાહુલ મલ્હોત્રા, પછી 1234 કંઈ પણ ન્યુમેરિક નંબર અથવા તો કંઈ પણ તમે સિમ્બોલ મૂકી શકો, પછી @ કરી, @ની જે સાઇન આવે છે એક મૂકી, અને એના પછી તમે જીમેલ અથવા તો yahoo.com અથવા yahoo.com અથવા rediffmail.com આવા ઘણા બધા છે સર્ચ એન્જિન્સ, પણ એની અંદર તમે તમારે એડ કરવું પડશે, આ બનશે તમારું ઈમેલ આઈડી જે બહુ મહત્ત્વનું છે
દરેક બાબતો માટે. તો પ્રેક્ટિકલી પણ આ ટોપિકને ખાસ સમજજો, થિયરી તો સમજાવું જ છું હું, અને આનું વર્ક આપું એ આપણે થિયરી બેઝમાં કરવાનું છે, મતલબ રાઇટિંગ લખીને કરવાનું થશે. કેમ કે બોર્ડની અંદર તમારી એક્ઝામમાં 5 માર્કનો ટોપિક લખવાનો છે, એટલે કે એટલે જ એને કહેવાય છે ઇમેલ રાઇટિંગ. આના માટે તમને કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલ એક્ઝામમાં આપવામાં નહીં આવે. તો થિયરી પણ તમારે એટલી જ મહત્ત્વની સમજવાની છે. અચ્છા, ઇમેલ રાઇટિંગ કેવી કેવી જગ્યાએ ઉપયોગ થાય એની વાત કરું તો ખાસ કરીને મેં કીધું એમ બેન્કિંગની અંદર, કંપનીઝની અંદર, અને ઇન્ફોર્મલી પણ. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આ ઇન્ફોર્મલ એટલે શું, તો ઇમેલના મુખ્ય બે પ્રકાર છે, એક ફોર્મલ અને એક ઇન્ફોર્મલ. અચ્છા, ફોર્મલ મતલબ શું, તો કે જેને ગુજરાતીમાં એવું કહેવાય ઔપચારિક. ઔપચારિક એટલે તો કે કોઈ કંપનીને લખવામાં આવે, કોઈ બેંકને લખવામાં આવે, સ્કૂલના પ્રિન્સિપાલને લખવામાં આવે, કોલેજને લખવામાં આવે, કોઈ ઇન્સ્ટિટ્યૂટને લખવામાં આવે, આ બધાને ફોર્મલ કહેવાય. અને ઇન્ફોર્મલ મતલબ મિત્રને લખવામાં આવે, પેરેન્ટ્સને લખવામાં, મમ્મી અથવા પપ્પાને લખવામાં આવે, ભાઈને લખવામાં આવે, બહેનને લખવામાં આવે, ફ્રેન્ડ્સને લખવામાં આવે, આ બધા થશે ઇન્ફોર્મલ, જેને અનૌપચારિક કહેવાય. હવે ઔપચારિક હોય તો એમાં તમારે શબ્દોનું થોડું ધ્યાન રાખવું પડે. હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, વોટ ડુ યુ ડુ, આવા તમે પ્રશ્ન એમાં ન મૂકી શકો. અને ઇન્ફોર્મલમાં બધી જ વાતો તમે કરી શકો. તો આપણે બે ફોર્મેટમાં જોશું, ફોર્મલ અને ઇન્ફોર્મલ. અચ્છા, ફોર્મલ હોય કે ઇન્ફોર્મલ, એનું માળખું ક્યાંય બદલતું નથી, મતલબ એનું જે ફોર્મેટ છે એ સેમ રહેશે, એમાં કોઈ ફેરફાર આવતો નથી, નો ચેન્જ. કન્ટેન્ટ એટલે કે અંદરનું જે લખાણ છે એના શબ્દો જ બદલે છે, કન્ટેન્ટ તો એ જ રહેશે ફરીથી. તો વાત કરીએ હવે ફોર્મેટની. ઇમેલ રાઇટિંગ ફરીથી યાદ કરાવી દઉં વ્યાખ્યા, ઇલેક્ટ્રોનિક મેલ, ઇન્ટરનેટના માધ્યમથી મોકલવામાં આવતો પત્ર કે જેને કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલના માધ્યમથી તમે મોકલી શકો અને મેળવી પણ શકો. એના માટે જરૂરી છે આપણું ઇમેલ આઈડી અને સામે રિસીવર જે તમારા મેળવનાર છે તમારો ઇમેલ, એનું પણ ઇમેલ આઈડી આપણા માટે જરૂરી બનશે. અચ્છા, બોર્ડમાં કેવી રીતે પૂછાય છે, તો ધોરણ 10 અને ધોરણ 12ને બંનેને ક્વેશ્ચન આપેલો હશે, ક્વેશ્ચનની અંદર એક ઇમેલ આઈડી આપેલું જ હશે, કાં તો તમારું અને કાં તો સામેવાળાનું. હવે જો આપણું ઇમેલ આઈડી નથી આપ્યું તો આપણે આપણું પોતાનું ઇમેલ આઈડી લખી શકીએ, પણ એક સામેવાળાનું ઇમેલ આઈડી આપેલું હશે અથવા તો એનું નામ આપેલું હશે, જેનાથી આપણે ઇઝીલી એનું ઇમેલ આઈડી બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, હું તમને ક્વેશ્ચન આપું છું, એ ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજજો. તમને જો એવો ક્વેશ્ચન પૂછાયેલો હોય કે યુ આર રાઇટિંગ એન ઇમેલ ટુ રાહુલ મલ્હોત્રા, હવે સમજો, યુ આર રાઇટિંગ એન ઇમેલ ટુ રાહુલ મલ્હોત્રા, તો તમારા માટે તમારું ઇમેલ આઈડી એમાં આપેલું નથી, એટલે તમે તમારા નામથી બનાવી શકશો. મેં કીધું એવી રીતે, તમારું નામ પછી 1 2 3 4 અથવા 7 8 9 10 કંઈ પણ નંબર તમે મૂકી શકો, પછી @ કરીને gmail.com સિમ્પલી અથવા yahoo.com. સામેવાળાનું તમને આપેલું છે, જો નામ આપ્યું છે રાહુલ મલ્હોત્રા, તો તમે 2ની અંદર લખશો રાહુલ મલ્હોત્રા, યાદ રાખજો સ્મોલની અંદર, વિધાઉટ સ્પેસ, વચ્ચે જગ્યા મૂકવાની નથી, નામ અને સરનેમ બે જોડાઈ જશે ભેગું, રાહુલ મલ્હોત્રા @ વચ્ચે કોઈ ન્યુમેરિક નંબર પછી @gmail.com અથવા તો yahoo.com. તમે રેડિફ મેલ પણ લખી શકો, જીમેલ અને યાહુ છે, તમને ઇઝીલી યાદ રહી જશે એના માટે. તો આ બની ગયા બેના ઇમેલ આઈડી, મોકલનારનું અને મેળવનારનું. પછી એમાં વિષય આપેલો હશે કે તમે કોના માટે થઈને ઇમેલ આઈડી લખો છો. સપોઝ ફોર કોંગ્રેચ્યુલેટિંગ હિમ ટુ ગેટ સક્સેસ ઇન હાયર એજ્યુકેશન, તમે એને કોંગ્રેચ્યુલેશન કહો છો કે એણે હાયર એજ્યુકેશન મતલબ 12th અંદર સારા માર્ક મેળવ્યા, સારા પર્સન્ટેજ, સારું રિઝલ્ટ મેળવ્યું, તો આ થઈ ગયો ઇન્ફોર્મલ. પણ જો ક્વેશ્ચન આમ હોય કે ફોર રિક્વેસ્ટિંગ હિમ ટુ અલાવ યોર રીપેમેન્ટ શેડ્યુલ, તો હવે કોઈ બેંકનો મેનેજર હશે અને તમે લખો છો કે મારું રીપેમેન્ટ શેડ્યુલ મને મોકલો, અલાવ કરો, એના માટેની તમે વિનંતી કરો છો, તો આ થઈ જશે ફોર્મલ. તો ઇન્ફોર્મલ અને ફોર્મલમાં આટલો જ તફાવત રહેશે કે તમારે જોવાનું છે કે હું જે વિષય ઉપર લખું છું એ વિષય કેવો છે, કોઈ કંપનીનો છે, સ્કૂલ કોલેજનો છે, ઇન્સ્ટિટ્યૂટનો છે, તો ફોર્મલ બની જાય. મિત્રને લખું છું, માતા પિતાને લખું છું, ભાઈ બહેનને લખું છું, તો એ ઇન્ફોર્મલ બની જશે, રાઈટ? તો એના ઉપરથી નક્કી થઈ જશે ક્વેશ્ચન ઉપરથી. આજના લેક્ચરમાં આ વિડીયોની અંદર આપણે જોશું પણ ખરા એક ક્વેશ્ચન, પણ એનાથી પહેલાં તમને હું બતાવી દઉં ઇમેલ રાઇટિંગનું પાકું ફોર્મેટ, રાઈટ? તો લેટ્સ સ્ટાર્ટ ઇમેલ રાઇટિંગ. યસ, સો દેટ ઇઝ વોટ વી કોલ્ડ ઇમેલ રાઇટિંગ. 5 માર્ક્સનું એનું વેઇટેજ છે, અહીંયા માર્ક મેં લખેલા છે, 5 માર્ક્સનું એનું વેઇટેજ છે. સેક્શન ઈની અંદર આ ટોપિક પૂછાશે, એની વ્યાખ્યા જે આપણે સમજી ગયા એ લખેલી છે, એટલે ફરીથી એ રિપીટ નથી કરતો. ડાયરેક્ટ જઈએ છીએ આપણે ફોર્મેટ ઉપર. ફોર્મેટ ઓફ ઇમેલ જેને મેં 2 ભાગમાં ડિવાઈડ કર્યું છે. ફર્સ્ટ પાર્ટ છે હેડર પાર્ટ. હેડર પાર્ટ મતલબ ઉપરનો ભાગ, ઇમેલની શરૂઆતનો ભાગ.
शुरुआत में पांच बाबतों तमारे याद रखवानी छे। खास करीने आ पांच बाबतों में फ्रॉम टू डेट सब्जेक्ट और सीसी समझाई दू पांच पांच बाबतों ने। फ्रॉम एटले के कोण लखे छे, लखनार, अने लखनारनुं नाम नहीं पण आनी अंदर आवशे लखनारनुं ईमेल आईडी। बराबर, मैं जेवी रीते समझाव्युं आगळ तमने मौखिक रीते कि तमे लखता हो तो तमारुं ईमेल आईडी आवशे, अथवा क्वेश्चन में आपेलुं होय तो एनो ज उपयोग करवो। लखनारनुं ईमेल आईडी, टूनी अंदर मेळवनारनुं ईमेल आईडी, डेटनी अंदर तारीख लखशो। केवी रीते तारीख लखशो? सपोज के आपणे मार्चमां एक्जाम आपता होईए तो आपणे अहीं लखशुं मंथ, पहेला मंथनुं नाम आवशे, मंथ लख्यो छे मैं मार्च। अच्छा, नौ तारीखे पेपर छे इंग्लिशनुं तो मार्च नाइन्थ, अने एना पछी कोमा करीने 2021 2021, केम के ए 2021 आपनी परीक्षा हशे तो मार्च नाइन्थ 2021 आ रीते तमारे डेट लखवानी छे, नहीं के 9/3/2021। समझाई जाए, पूरेपूरुं न्यूमेरिक नहीं, आल्फा न्यूमेरिक पेटर्न कहवाय आने, जेमां मंथनुं आखू नाम। हवे सपोज मार्चनी बदले जूनमां परीक्षा आपे छे तो JUNE जून 9/2021। आ कोमा पण महत्वनुं छे छोकराओ। ईमेल राइटिंगनी अंदर फॉर्मेटमां क्યાંય આપણે આપણા પોતાના ઘરની ધોરાજી પ્રમાણે કે આપણા મનની મરજી પ્રમાણે ચલાવી નહીં શકીએ, જે ફોર્મેટ છે એમ જ ચલાવવાનું છે, રાઈટ? તો ફ્રોમમાં ફરીથી કહી દઉં ઈમેલ આઈડી મોકલનારનું, ટુમાં ઈમેલ આઈડી ફરીથી પણ મેળવનારનું મતલબ સામેવાળા વ્યક્તિનું, અને ડેટની અંદર આ રીતની ડેટ ફોર્મેટ। હવે SUB લખેલું છે ત્યાં તમે પૂરું નામ લખી શકો, SUBJECT સબ્જેક્ટ કોલન કર્યા બાદ સબ્જેક્ટમાં શું લખવું એટલે કે વિષય, જે વિષય ઉપર તમે ઈમેલ લખો છો એ વિષય અહીંયા તમારે લખવાનો છે। જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું હતું એ પ્રમાણે જોઈએ તો રિક્વેસ્ટ ટુ રીપેમેન્ટ શેડ્યુલ, આ એક એક્ઝામ્પલ લીધું હતું આપણે, અથવા તો કોંગ્રેચ્યુલેશન ફોર સક્સેસ ઇન હાયર સેકન્ડરી। બરાબર, તો બે મેં તમને એક્ઝામ્પલ તરીકે લીધા હતા તો એ તમે સબ્જેક્ટ તરીકે લખી શકો। હવે સીસી શું છે? સીસીનો મતલબ થાય છે કાર્બન કોપી। આનો ઉપયોગ અત્યારે આપણે કરવાનો નથી, આપણા ફોર્મેટમાં આમાં ડેશ જ થશે। હા, લખવાનું સીસી પણ એની સામે ડેશ, શું કામ? તો કે સીસી અત્યારે ક્યારે ઉપયોગ થાય એનો? તો કે જો એકથી વધારે વ્યક્તિઓને એક જ ઈમેલ મોકલવો હોય ત્યારે બીજો ઈમેલ આઈડી તમે આની અંદર મૂકી શકો, પણ એ આપણે ઉપયોગ કરવાનો પ્રેક્ટિકલી નથી। તો હેડર પાર્ટમાં પાંચ ડિટેલ આવી, ફરીથી યાદ કરાવી દઉં, ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ એન્ડ સીસી, આ પાંચ કમ્પલસરી છે, આમાં એક પણ ઓછી નહીં થાય। પાંચની અંદર શું લખવું એ સમજાઈ ગયું, ફોર્મેટની અંદર આપણે ફરીથી જોઈએ છીએ, નીચે મેં લખેલું જ છે ફોર્મેટ। ઓકે, બીજો જે પાર્ટ છે એનું નામ છે રાઇટિંગ પાર્ટ, મતલબ આ ઉપરનું મથાળું થઈ ગયું પછી એની અંદર શું? તો કે રાઇટિંગ પાર્ટમાં આવશે કન્ટેન્ટ, કન્ટેન્ટ મતલબ લખાણ, અને લખાણ પૂરું થયા પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ મતલબ અંતિમ ભાગ, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ જેને કન્ક્લુઝન પણ કહી શકો, રાઈટ? અચ્છા, આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લેજો, પહેલાં તો વ્યાખ્યા, જેનું વ્યાખ્યા આપણે બોલી ગયા એ રીતે ટૂંકમાં તમે લખી શકો, એટલે ઈમેલ મતલબ ઇલેક્ટ્રોનિક મેલ જેના માધ્યમથી પત્ર મેળવવામાં કે મોકલવામાં આવે છે ટૂંકમાં। ત્યારબાદ ફોર્મેટ તમારે આ રીતે પહેલાં લખી લેવાનું છે, અને હવે હું જે મૂકું છું તમારી સામે એ છે એક્ઝામ્પલ નમૂનો, એક એક્ઝામ્પલ મેં મૂકેલું છે અહીંયા જેમાં અંદર કાંઈ લખાણ નહીં હોય પણ લખવું કેવી રીતે ઈમેલ એ ખાસ ધ્યાનથી જોઈ લેજો। ઈમેલની અંદર બોક્સ કરવું ફરજિયાત છે એના માટે કે એને તમે હાઈલાઇટ કરી શકો, રાઈટ? આનાથી તમે એને હાઈલાઇટ કરો છો બોક્સથી, જોજો અહીંયા પેન્સિલથી કરેલું છે બોક્સ બોર્ડર, બરાબર? જોજો, તમે પેજ પૂરું થઈ જાય છે એની પહેલાં પૂરું થઈ જવું જોઈએ, ઘણા છોકરાઓ શું કરે છે કે અહીંયા સુધી જવા દઈએ એટલે આ લાઈન ન કરવી પડે એમ નહીં, પેજ પૂરું થાય એનાથી પહેલાં આપણે બોક્સ કરી દેવાનું। નીચે અહીંયા મેં બંધ કરી દીધું છે કેમ કે આ મારું ફોર્મેટ છે, આપણે પ્રેક્ટિકલી જ્યારે આન્સર લખશું ત્યારે નીચેથી બંધ કરશું નહીં, કેમ કે લખાણ જો બીજા પેજ ઉપર જાય તો ત્યાં બંધ કરવાનું રહેશે, મતલબ ત્રણ સાઈડ તમારે દોરવાની છે, આસિયાની થોડીક બાજુમાં અહીંથી સ્ટાર્ટ કરી આ રીતે, પછી આમ, અને પછી અહીંથી નીચે ઉતારી દેવાનું છે, રાઈટ? અચ્છા, એની અંદર ફરીથી ફોર્મેટ ઉપર જે લખેલું છે ઇટ ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ અને અહીંયા સીસી, ઓકે, ઈમેલ આઈડી ઓફ સેન્ડર એટલે મોકલનારનું, ઈમેલ આઈડી ઓફ રિસીવર એટલે મેળવનાર, ડેટ મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે લખી છે જે ઉપર લખીને પણ તમને સમજાવી, અને એઝ પર ક્વેશ્ચન મતલબ વિષય કેવો, તો કે જેવો પ્રશ્ન છે એવો વિષય। અહીંયા શબ્દ મેં લખ્યો છે સેલ્યુટેશન, જોજો આ ફોર્મેટ લખાઈ ગયું ત્યારબાદ એક લાઈન મૂકી, અને સેલ્યુટેશન એવો શબ્દ નથી લખવાનો, આને બદલે ડાયરેક્ટ તમારે લખવાનું છે રિસ્પેક્ટેડ સર, જે હમણાં ક્વેશ્ચનની અંદર એક્ઝામ્પલમાં જોશું પણ ખરા, સેલ્યુટેશન। પછી આવશે રાઇટિંગ પાર્ટ જેની શબ્દ મર્યાદા છે 100 words, 100 શબ્દની અંદર તમારે લખવાનું છે, એટલે આપણને એમ થાય કે સર 100 શબ્દ તો ક્યારે પૂરા થાય,
तब एना पेरेग्राफ लखी सको अथवा तो मोटो एक पेरेग्राफ 10-12 लाइन लखी सको राइट। अने लास्ट में आवशे कॉम्प्लिमेंटरी क्लोज, आ पण तमारे लखवानुं नथी अत्यारे, एक्जाम्पल में जोई अने हुं तमने समजावुं छुं। तो जोईए हवे आनुं एक्जाम्पल, आ थई गयुं फॉर्मेट, आना एक्जाम्पल उपर नजर करिए। क्वेश्चन 1, राइट एन ईमेल टू योर प्रिंसिपाल रिक्वेस्टिंग 2 or 2 days लीव फॉर रिलीजियस फंक्शन। जो अहीं क्वेश्चन में लखेलो छे कि राइट एन ईमेल, तमारे ईमेल लखवानो छे तमारा ईमेल आईडी थी तमारा प्रिंसिपाल ने रिक्वेस्ट करवानुं छे। रिक्वेस्ट सेना माटे? 2 days, 2 દિવસની લીવ એટલે રજા માટે। અને એનું કારણ પણ આપણે અહીં આપેલું છે કે રિલિજિયસ ફંક્શન, ધાર્મિક ફંક્શન માટે તમે 2 દિવસ ગેરહાજર રહેવાના છો, એની તમે જાણ કરો છો પ્રિન્સિપાલને। હવે જ્યારે પ્રશ્ન સમજાઈ જાય ને ત્યારે પહેલાં એ ચેક કરી લેવાનું કે આ ઈમેલ કેવો છે, ફોર્મલ કે ઇન્ફોર્મલ। ઓકે, પહેલાં એ નક્કી કરી લ્યો કોને લખો છો તમે, પ્રિન્સિપાલને। અચ્છા, પ્રિન્સિપાલ ક્યાં હોય, સ્કૂલમાં અથવા તો કોલેજીસમાં। તો એનો મતલબ એવો થયો કે તમે સ્કૂલ કે કોલેજના પ્રિન્સિપાલને લખો છો, એ તમારા મિત્ર નથી, તમારા વાલી નથી, તો એ બનશે તમારા માટે ઔપચારિક ઈમેલ, એટલે કે ફોર્મલ ઈમેલ। એનું લખાણ કેવું હોય તમને લખાણ પણ સમજાવી દઉં અને એનું એક્ઝામ્પલ પણ આ ક્લિયર થઈ જાય। તો અહીંયા શરૂ કર્યું છે, બોક્સની અંદર ડિટેલ આપી દીધી છે, ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ અને સીસી પણ તમારે લખી લેવાનું છે સાથે અહીંયા। ઓકે, પણ જેની અંદર કાંઈ ડિટેલ નહીં આવે ડેશ થશે। ફ્રોમમાં અહીંયા એક નામ આપેલું છે, ડોલી પારેખ 99@yahoo.com, કોઈ ગર્લનું નામ છે અને એનું ઈમેલ આઈડી છે। ઓકે, એવી રીતે અહીંયા તમે લખતા હો ત્યારે તમારું પોતાનું નામ, ઈમેલ આઈડી આ રીતે બનાવવાનું છે। જોજો, ડી પણ કેપિટલ, સરનેમમાં જે ડોલીના નેમમાં ડી આવે છે તો ડી કેપિટલની બદલે સ્મોલ થઈ જશે, રાઈટ। yahoo.com પાછળ લખેલું છે, પ્રિન્સિપાલનું નામ અહીંયા મેં લખેલું છે 2ની અંદર, સમીર ઘેલાની 99@yahoo.com। હવે અહીંયા તમે gmail.com પણ લખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। ડેટ આપી છે ઓગસ્ટ 28, 2017। અહીંયા તમે કોઈ પણ વર્ષ લખી શકો, અત્યારે આપણે 2020 લખવાનું રહેશે અને એક્ઝામમાં 2021। સબ્જેક્ટ અહીંયા લખ્યો છે ઉપર ક્વેશ્ચનમાં, તમને દેખાય જ છે સબ્જેક્ટ કે રિક્વેસ્ટ 2 days લીવ, લખ્યું છે રિક્વેસ્ટ અબાઉટ 2 days લીવ, રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું સેના વિશેની, તો કે 2 દિવસની રજા માટેની, રાઈટ। હા, હવે ધ્યાનથી જોજો, જે સેલ્યુટેશન શબ્દ આવતો હતો ત્યાં આવે છે શબ્દ રિસ્પેક્ટેડ સર, મતલબ સેલ્યુટેશન તમારે લખવાનું રહેતું નથી, એક લાઈન મૂક્યા પછી અહીંયા લખી નાખવાનું છે રિસ્પેક્ટેડ સર, કોમા, એક લાઈન મૂક્યા પછી, પેરેગ્રાફ તરીકે શરૂ નથી કરવાનું, અહીંયા જે બોક્સ આપણે સ્ટાર્ટ કર્યું છે ને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, કેમ કે ઈમેલમાં પેરેગ્રાફ હોતા નથી, રાઈટ। તમે હા મોટો કન્ટેન્ટ લખી શકો એમાં ના નહીં, આ ફોર્મલ છે એટલે આનો કન્ટેન્ટ ટૂંકો હશે, જો ઇનફોર્મલ હોય તો કન્ટેન્ટ મોટો બની જશે। લખ્યું છે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ખબર પડી જાય, પારેખ ડોલી જે વિદ્યાર્થીની એ પોતાનું નામ લખ્યું છે, એમાં તમારું પોતાનું નામ આવશે, ક્લાસ 12th એ કોમર્સ, હવે 10th વાળાને 10th એ કોમર્સ અને 10th એ અને 12th વાળાને 12th એ કોમર્સ। વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ, જો આ શબ્દ ખાસ ધ્યાનમાં લેજો, વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ, તમે આમે લખી શકો, સ્ટાર્ટિંગ આમ પણ કરી શકો, આઈ એમ રાઇટિંગ ધીઝ ઇમેલ ટુ રિક્વેસ્ટ યુ, તો આગળનો આ બધો ભાગ નીકળી જશે, આઈ એમ રાઇટિંગ ધીઝ ઇમેલ ટુ રિક્વેસ્ટ યુ, કોમન એક શરૂઆત તમે રાખી શકો અથવા તો તમારા નામથી। ટુ એલાવ મી, એલાવ એટલે મને મંજૂરી આપવી, ફોર 2 days લીવ, સેના માટેની મંજૂરી છે, 2 દિવસની રજા માટે, ઓન, પછી અહીંયા એક ડેટ આપેલી છે 29th August and 30th August, ઉપર જો ક્યારે લખે છે 28 તારીખે લખે છે, બરાબર, એડવાન્સમાં ઈમેલ લખે છે, 2 દિવસની રજા જોઈએ છે માટે। માય રીઝન ઓફ લીવ, રજાનું મારું કારણ છે, ઇઝ એઝ બિલો, એ નીચે દર્શાવેલું છે। હવે નીચે જો મેં 2 પોઈન્ટ ખાલી મૂક્યા છે, કારણ તમે કોઈ પણ રજા માટે લઈ શકો, પણ અહીંયા ઉપર ક્વેશ્ચનમાં આપી દીધું છે રિલિજિયસ ફંક્શન, તો તમારે એ કારણ લેવાનું અહીંયા, કે બીકોઝ આઈ વોન્ટ ટુ અટેન રિલિજિયસ ફંક્શન એટ માય હોમ, ગણેશ ચતુર્થી અથવા વોટ એવર, જે કાંઈ પણ તમે લખી શકો। તો રિલિજિયસ ફંક્શનનું નામ એ 2 પોઈન્ટ લખી લીધા પછી, લાસ્ટ પેરેગ્રાફ પણ જો પેરેગ્રાફ પાડેલો નથી એટલે આ ભેગો જ કન્ટેન્ટ આખો જોડાઈ જશે, સર એઝ યુ નો અવર ટ્રેડિશન્સ એન્ડ કલ્ચર, એઝ યુ નો એટલે કે જેમ તમે જાણો છો, હું ગુજરાતી પણ કરતો જાઉં છું, સમજાવતો જાઉં છું, સર જેવી રીતે તમે જાણો છો અમારું ટ્રેડિશન એટલે કે અમારી રીત રિવાજો એન્ડ કલ્ચર એટલે કે અમારી સંસ્કૃતિ, વેરી વેલ, કાઇન્ડલી ગ્રાન્ટ માય લીવ, જો આ શબ્દ બદલી ગયો, ગ્રાન્ટનું માટે અહીંયા મેં ગુજરાતી લખ્યું છે, પરમિશન આપવી,
मेहरबानी करीने परमिशन आपशो मारी रजा माटे। आई अश्योर यू, हवे रजा लियो छो एनी सामे अश्योर पण करवू, अश्योर एटले खातरी आपवी, हूँ आपने खातरी आपी रही छू, यू देट आई विल सर्टेनली कोपअप, कोपअप करवू एनु गुजराती थाशे भेगू करी लेवू, हूँ चोक्कसपणे भेगू करी लईश माय स्टडीज, बे दिवसनो जे अभ्यास बिगड़ो छे एने हूँ भेगो करी लईश, एंड ट्राई टू अवॉइड अनइम्पोर्टंट लीव्स इन फ्यूचर, अने हूँ प्रयत्न पण करीश, ट्राई करीश एटले के प्रयत्न करीश अवॉइड करवानो, टाळवानो, अनइम्पोर्टंट लीव्स मतलब बिनजरूरी रजाओ, भविष्यमां हूँ बिनजरूरी रजाओ मूकीश पण नहीं। राइट, तो अहींया पूरो थई गयो कंटेन्ट, मतलब आखे आखो कंटेन्ट तमारे एक साथे पूरो थशे। आ पूरो थई गया बाद हवे जो अहींया स्पेस नथी बुकनी अंदर एटले अहींया संभाळी देवानुं नथी, एना माटे सामेनी साइड लई जाय छे અને લાસ્ટ લાઇન આ બધા માટે કોમન રહેશે, ફરજિયાતા લખવાની છે, હોપિંગ ટુ બી ફેવર્ડ એન્ડ થેન્કિંગ યુ। હોપિંગ ટુ બી ફેવર્ડનો મતલબ થશે કે હું આશા રાખું છું તમે મને ફેવર કરશો, ફેવર એટલે કે મને સહાય કરશો, મારી વાતને સમજશો, એન્ડ થેન્કિંગ યુ ઇમેલ વાંચવા માટે આપનો આભાર। હવે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ હતું ને એની જગ્યાએ શબ્દ આવી જશે યોર્સ સિન્સિયરલી, માની લો કે કોઈને સિન્સિયરલી લખતા ન આવડું તો એની જગ્યાએ તમે લખી શકો યોર્સ ફેથફુલી। આ બે શબ્દો છે સિન્સિયરલી અથવા તો ફેથફુલી, આ ક્યારે ઉપયોગ કરવાના, જ્યારે તમે ફોર્મલ ઇમેલ લખતા હો ત્યારે। હવે કોઈ એમ કે સર ઇન્ફોર્મલ હોય તો શું કરવાનું, તો આગળ રિસ્પેક્ટેડ સર નીકળી જાય, ત્યાં ડિયર આવી જાય, સપોઝ હું મારા ભાઈને લખું છું તો ડિયર બ્રધર, અને લાસ્ટમાં યોર સિન્સિયરલી એને કહેવાની જરૂર નથી, એને એવું કહેવાનું રહેશે યોર્સ લવિંગલી, તમારો પ્રેમાળ। તો આટલા બે ચેન્જ થશે, બાકી કોઈ ફેરફાર આવશે નહીં, અહીંયા વ્યક્તિનું નામ તમે ક્લાસ પણ લખી શકો। હવે આ પૂરું થઈ ગયું ત્યારે એનું બોક્સ છે એ પેક થઈ જાય છે। રાઈટ, તો આ હતું ઇમેલ રાઇટિંગ કે જેને આપણે ફોર્મેટમાં જોયું અને એક એક્ઝામ્પલથી પણ જોયું। આની સાથે હું તમને ક્વેશ્ચન આપું છું ઇમેલ રાઇટિંગનો પ્રેક્ટિસ માટે, ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સાંભળી લેજો અને સાથે સાથે લખી પણ લેજો। યુ આર રાઇટિંગ એન ઇમેલ ટુ યોર પ્રિન્સિપાલ, સેમ જે ક્વેશ્ચન આપણે સ્ટડી કર્યો ને એના જેવો જ છે। યુ આર રાઇટિંગ એન ઇમેલ ટુ યોર પ્રિન્સિપાલ રિક્વેસ્ટિંગ ફોર, હું એકદમ સ્લોલી એટલા માટે બોલું છું તમે લખી શકો, યુ આર રાઇટિંગ એન ઇમેલ ટુ યોર પ્રિન્સિપાલ રિક્વેસ્ટિંગ ફોર સેલિબ્રેશન ઓફ જન્માષ્ટમી ઇન સ્કૂલ। આ ક્વેશ્ચન